યાત્રાધામ વીરપુરમાં 12મી સદીની મિનળ વાવ આવેલી છે. પુરાતન વિભાગે રક્ષિત સ્મારક હેરિટેજ તરીકે જાહેર કરેલ આ વાવમાં હાલ ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાની નજીક પાટણના મહારાણી મિનળ દેવીએ 12મી સદીમાં બંધાવેલ મિનળ વાવ આવેલી છે. આ મિનળ વાવ વીરપુર આવતા યાત્રાળુઓના આસ્થાનું પ્રતીક છે અને આ વાવને ગુજરાત રાજ્યના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે, તેમજ હેરિટેજ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ આ મિનળ વાવમાં છેલ્લા કેટલાક સમયથી જાળવણીના અભાવે કચરા અને ગંદકીના ગંજ જામ્યા છે. આ મિનળ વાવ જાણે કચરા પેટી બની ગઈ હોય તેમ વાવના અંદરના ભાગમાં કચરો જમા થઈ રહ્યો છે, જેને લઈને વાવમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેથી પ્રવાસીઓ પણ આ મિનળ વાવની મુલાકાત લેવાનું ટાળે છે. વીરપુરના સ્થાનિક આગેવાનો તેમજ સરપંચ દ્વારા વાવના ઉપરના ભાગમાં તંત્ર દ્વારા જાળી કે ગ્રીલ ફિટ કરવામાં આવે અને જાળવણી કરાય તેવી માંગ ઉઠી છે. મિનળ દેવીની વાવ વીરપુર જલારામને આંગણે આવેલી છે. પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક તરીકે આની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી આ રક્ષિત સ્મારકની જાળવણી કરવામાં આવતી નથી. ભારત વર્ષની કોઈ પણ સ્ત્રી પોતાના બાળકને જો પેટ ન ભરાવી શકતી હોય અને માં મિનળ દેવીની માનતા કરવામાં આવે તો એની મનોકામના પૂર્ણ થાય છે. એટલે કે રક્ષિત સ્મારક એ શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલું છે. રક્ષિત સ્મારક જ્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે માત્ર વીરપુર ગામના ગ્રામજનો નહીં પણ જલારામ બાપાના દર્શને આવતા લાખો ભાવિક દર્શનાર્થીઓ આ રક્ષિત સ્મારકની જાળવણી કરવામાં આવે. જે વાવ છે એમાં આપ કચરો પણ જોઈ શકશો, એ વાવ ઉપર એક જારી ફિટ કરી દેવામાં આવે તો એમાં લોકો કચરો પણ ન નાખે, ગંદકી ન પણ થાય અને આ રક્ષિત સ્મારકની લાખો ભાવિક દર્શનાર્થીઓ આસ્થા અને શ્રદ્ધા સાથે એમની મુલાકાત લઈ શકે. એ માટે ભાવિક દર્શનાર્થીઓનો અને વીરપુર ગ્રામજનોની માંગ છે કે સત્વરે આ રક્ષિત સ્મારકને જાળવણી કરવા માટેની કામગીરી પુરાતત્વ વિભાગ શરૂ કરી દે. પૂજ્ય જલારામ બાપાના વીરપુર ધામની અંદર મિનળ વાવ તરીકે ઓળખાતી વાવ જે છે એ રક્ષિત સ્મારક છે અને પુરાતત્વ વિભાગ એનું સંચાલન કરી રહ્યો છે, ત્યારે એની અંદર અવારનવાર ગંદકીના થર જામે છે, કચરો નાખે છે, તો એના માટે એની ઉપર ઝારી મારવામાં આવે અને એનું સમારકામ કરવામાં આવે તો આવતા પ્રવાસીઓ પણ એની મુલાકાત લે એવી વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારી માંગણી છે. આ 11મી સદીની પૌરાણિક રાજાશાહી વખતની વાવને સ્વચ્છ રાખવામાં આવે તો વીરપુર આવતા પ્રવાસીઓ પણ આ મિનળ વાવની વધુ ને વધુ મુલાકાત લઈ શકે. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.